કોરોનાના દર્દીઓની સંખ્યા દેશમાં વધી રહી છે ત્યારે સુરત શહેરની ફ્રોટોન ટેકનોલોજી દ્વારા 15 કિલો વજન ધરાવતું અને 3 કલાકના બેટરી બેકઅપ વાળું વેન્ટિલેટર તૈયાર કરવામાં આવ્યું હતું, જેનું ડાયમંડ એસોસિએશન ખાતે ડેમોન્સ્ટ્રેશન થયું હતું. ફોટોન ટેકનોલોજી કંપની ઇન્ડસ્ટ્રીયલ અને મેડિકલ ક્ષેત્રમાં વપરાતા સાધનો તૈયાર કરે છે. હાલના સમયે વેન્ટિલેટરની ખૂબ જ જરૂર પ્રવર્તી છે, પરંતુ અણધારી આવી પડેલી આ વિપદા હજુ વધુ વિકટ નહીં થાય તે માટે ફોટોન ટેકનોલોજી કંપની ઇન્ડસ્ટ્રીયલ અને મેડિકલ ક્ષેત્રમાં વપરાતા સાધનો તૈયાર કરે છે. હાલના સમયે વેન્ટિલેટરની ખૂબ જ જરૂર પ્રવર્તી છે, પરંતુ અણધારી આવી પડેલી આ વિપદા હજુ વધુ વિકટ નહીં થાય તો તે સમયે તેની સામે બાદ ભીડવાના ઉદ્દેશથી પોર્ટેબલ વેન્ટિલેટર તૈયાર કરવામાં આવ્યું છે. આ કંપની હાલ દિવસના 5 વેન્ટિલેટર તૈયાર કરી રહી છે. મેડિકલ એપ્રુવલ પછી જરૂર પડે તો દિવસના 20 પણ બનાવી શકશે. આ વેન્ટિલેટરની મેડિકલ ચકાસણી બાદ તેને ડાયમંડ એસોસિએશન સંચાલિત હોસ્પિટલમાં ફાળવણી કરવામાં આવશે. મારું નામ હિરેન છે. હિરેનભાઈ, આ કઈ જગ્યા છે, કઈ રીતનું મશીન છે એ વાત કરો દર્શકો. બરાબર છે, અમારી ફોટોન ટેકનોલોજીની આ પ્રોડક્ટ છે. અત્યારે સુરત ડાયમંડ એસોસિએશનમાં અમે આનું ડેમોન્સ્ટ્રેશન આપી રહ્યા છીએ. આ જે છે અંબુબેઝ વેન્ટિલેટર છે, કે જે COVID-19ના જે પેશન્ટ છે એને જે શ્વાસ લેવામાં પ્રોબ્લેમ થતો હોય છે તેમાં આનાથી એને ઘણું ઉપયોગી છે. અને આ ઇઝી ટુ યુઝ અને યુઝર હેન્ડલિંગ પણ આનું છે એ ઘણું આસાન છે, જેથી કરીને તમે આને એમ્બ્યુલન્સમાં પણ વાપરી શકાય છે. અને બેટરી બેકઅપ સાથે આ ચાલે છે, પાવર કટઓફના સમયે બેટરીથી પણ આને ઓપરેટ કરી શકાય છે. સુરત શહેર જનતાને શું મેસેજ આપશો કોરોના વાયરસને? જનતાને મેસેજ એ જ આપીએ છીએ કે ઘરમાં રહો અને સેફ રહો. આ વેન્ટિલેટર 15 કિલો વજન ધરાવે છે. 230 વોલ્ટથી ચાલુ થતું આ મશીન દર્દી જ્યાં હોય ત્યાં સરળતાથી તેની પાસે લઈ જઈ સારવાર પૂરી પાડી શકાય છે. 3 કલાકનું પાવર બેકઅપ હોવાની સાથે એમ્બ્યુલન્સના ચાર્જર પર પણ ચાલી શકે તેવી ક્ષમતા છે. હાલ કંપની તેના અપગ્રેડ વર્ઝન પર પણ કામ કરી રહી છે. શરૂઆતથી મશીનની 35,000 નહીં નફો નહીં નુકસાનના ધોરણે વેચાણ કરવામાં આવશે. વધુમાં કંપની ઓટોમેટિક સેનિટાઇઝર પેનલ તેમજ રેપિડ ટેસ્ટ કીટ બનાવવા કાર્યમાં પણ જોતરાય છે. કંપની સાથે મોટા ભાગે ડાયમંડ ક્ષેત્રના લોકો વધુ સંકળાયેલા છે, જેને જોતા કંપનીઓમાં મૂકી શકાય તેવી પેનલનું કામ પ્રગતિમાં છે.